નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે. હાલ આપણા દેશની આબોહવાને પણ જાણે રાજકીય રંગ લાગ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શિયાળા અને ચોમાસાનું ગઠબંધન થઈને ઉનાળાની સરકાર જાણે પાડી દેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. ઉનાળો સરખો જામે તેની પહેલાં જ માવઠું આવી ગયું અને આ વર્ષે ઉનાળાની શરૂઆતથી જ માવઠાનો માર પડી રહ્યો છે. તે રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની તો આગાહી કરવામાં જ આવી છે, પરંતુ હવે આની સાથે ખતરનાક વાવાઝોડું તેમજ ભર ઉનાળામાં કરા પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં કયા કયા વિસ્તારોની હાલત થઈ શકે છે ખરાબ. તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં હવામાનમાં પલટો આવશે, જેમાં આગામી બે દિવસમાં દેશભરમાં વાવાઝોડું આવી શકે છે, જેની અસર મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં જોવા મળશે, તેમજ કેટલાક વિસ્તારોમાં કરા પડશે તેવી પણ આગાહી કરાઈ છે. જો કે આના કરતા પણ વધારે ચિંતાની આગાહીને કારણે વિનાશ વેરી શકે તેવી ખેડૂતોને ભીતિ છે. અને આ સિવાય એવી પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ દરમિયાન દેશભરમાં ભારે ગરમી પડશે. આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જો કે ખબરો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે મધ્યપ્રદેશના ભોપાલ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં શનિવારે કરા પડ્યા હતા, તેમજ ગાજવીજ સાથે વરસાદ પણ પડ્યો હતો. IMD ભોપાલ કેન્દ્રના ડાયરેક્ટર બાલા સુબ્રમણ્યમે જણાવ્યું છે કે આજે એટલે કે રવિવારે MP માં આવું જ હવામાન પ્રવર્તિત શકે છે અને પશ્ચિમ રાજસ્થાનમાં ચક્રવાતી પવનો તેમજ કેરળથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ઓછી દબાણ રેખાને કારણે મધ્યપ્રદેશમાં ભેજ છે અને જોરદાર પવન, કરા અને સાથે વરસાદ પણ પડી રહ્યો છે. તેમજ ગુજરાતમાં પણ આજે અને આવતીકાલે ગરમીનો પારો વધશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઉત્તર પશ્ચિમથી ઉત્તરના ગરમ સૂકા પવનો શરૂ થઈ ગયા છે અને આ કારણે રાજ્યમાં 2 દિવસ દરમિયાન ગરમીનો પારો 39-40 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે તેવું અનુમાન છે. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.